मित्रों रोज मोटिवेशनल वीडियोस अने महान पुरुषोना विचारों मेळवता रहेवा माटे सब्सक्राइब करी लो भराड स्कूल्स यूट्यूब चैनल ने। मित्रों विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सौनु स्वागत छे। आजनी वार्ता एक नी एक रमूज थी पण वधारे वखत हसी शकातुं नथी। मित्रों घणा वखत पहला कोई एक गामनी अंदर पति पत्नी अने एमना माता पिता अने संतानों साथे सारी रीते रहता था। जीवन व्यवस्थित रीते चालतुं हतुं पण पतिना स्वभाव में क्रमश धीमे 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 फेरफार थतो जतो। घणी बधी सारी कुटुंबनी व्यवस्था हती, रहेवानी भूमिका पण खरेखर प्रमाणमां सारी ज कही शकाय, पण एमने जीवननी अंदर कंईक ने कंईक प्रश्नो, कंईक ने कंईक मूंझवण, कंईक ने कंईक दुःख छे एवी वात सतत रीते याद आवती। अने जेने ने तेने बधाने एक ज वात करे राखे के अमारे आ तकलीफ छे, अमे आ मूंझवण छे, रस्तो निकळतो ज नथी, बहु तकलीफ पड़े छे, शुं करूं खबर पड़ती नथी। जेने आपणे एम कहीए के दुःखना जे वातो छे एना रोदणा ई रोये ज राखे बधानी साथे। अनेक वखत आ प्रकारनी वात बनी, पत्नी पण कंटाळी गई के आ केवा प्रकारनी भूमिका छे, आपणा दुःखो बीजाने वारंवार कहेवाथी शुं वळशे, आपणा दुःखो बीजामां બીજા લોકો કેવી રીતે સોલ્વ કરશે, અને આપણે કોઈ એવા મોટા દુઃખો પણ નથી, પણ તેમ છતાં એમના જે જીવનસાથી છે એ દરેક જગ્યાએ એક જ પ્રકારની વાત, પોતાને તકલીફ। કોઈ એક વખતે ગામમાં એક વિદ્વાન કથાકાર આવે છે, બંને પતિ પત્ની એ કથા સાંભળવા જાય છે। चार पांच दिवस कथा सांभळे छे, कथा में बहु रस पड़े छे। एक दिवस जयरे कथा पूरी थई त्यारे ए बन्ने पति पत्नी ए कथाकार ने मळे छे के अमारे तमने थोड़ी बात करवी छे। पत्नी एना पति नी वात करे छे के आ मारा पति ज्यां ने त्यां बधी जग्याए पोताना दुःखना आ जे दुःखो छे એના માટે રોયે જ રાખે છે, વારંવાર વાતો જ કરી રાખે છે કે અમને આ દુઃખ છે, અમને આ દુઃખ છે, અમને આ સમસ્યા છે। મેં એને ખૂબ સમજાવ્યા પણ કોઈ વાતમાં સમજતા નથી, તમે એને સમજાવો। ત્યારે કહે છે કે આવતીકાલે તમે કથામાં આવો અને કથા પૂરી થાય ત્યારે તમે મને મળજો। કથાકાર બીજે દિવસે કથાની શરૂઆત કરે છે। થોડી ઘણી કથા તો આગળ ચાલે જ છે, લગભગ અડધી કથા પૂરી થઈ ત્યાર પછી એ કથાકારે એક રમૂજી દાખલો આપ્યો। રમૂજી દાખલો એવો હતો કે આખા જે કથા સાંભળવા આવેલા એ બધા જ ખડખડાટ હસવા માંડી ગયા, લગભગ આખું વાતાવરણ હાસ્યનું થઈ ગયું। થોડીક વાર ફરી કથા ચાલતી રાખી, થોડીક વારથી તો પાછો એનો એ દાખલો, રમૂજી દાખલો પાછો ફરી વાર રજૂ કરે છે અને એ કહે છે કે મેં તમને કીધું હતું ને કે આ દાખલો કેટલો આપણને આનંદ આપે છે, હું ફરી વાર કહું છું। દાખલો કે છે રમૂજી દાખલો, પણ એ વખતે પહેલી વખત જેટલા માણસો ખડખડાટ હસતા એટલા માણસો હસ્યા નહીં, થોડાક ઓછા હસ્યા। પરિવાર કથા શરૂ કરે છે, થોડીક વાર કથા ચલાવે છે, કથાના પ્રસંગ કહે છે અને પાછા ફરીવાર એ જ રમૂજી પ્રસંગ કે જે પહેલા કીધો હતો એ ફરીવાર કહે છે। એ વખતે માત્ર થોડાક જ ગણ્યા ગેઠા માણસો જ હસ્યા, કોઈ એની અસર ન થઈ અને લગભગ કથા પૂરી થવાની હતી ત્યારે ફરીવાર એ જ રમૂજી
પ્રસંગ ફરીવાર કહે છે. પહેલી વખત જે કીધો તો એ જ પ્રસંગ ચોથી વાર કહે છે. ત્યારે તો આખી સભામાંથી એક પણ વ્યક્તિ એ રમૂજથી એને કોઈને હસવું જ ના આવ્યું. વાતાવરણમાં કોઈ હસવાની ભૂમિકા જ ન આવી અને કથા પૂરી થઈ. અને જેવી કથા પૂરી થઈ એટલે તરત જ જે પતિ પત્ની છે એ જાય છે કથાકાર પાસે અને એમ કહે છે કે તમે અમને કીધું હતું કે તમે મળજો તો અમે તમને મળવા આવ્યા. ત્યારે કથાકાર કહે છે કે તમને ખ્યાલ ન આવ્યો કે હું રમૂજી પ્રસંગ મેં પહેલી વાર કીધો ત્યારે કેટલા જીવનની અંદર આખા સભામાં બધા જ હસવા માંડ્યા, ખડખડાટ હસવા માંડ્યા, આખું વાતાવરણ હસવાનું થઈ ગયું. બીજી વાર કીધો ત્યારે થોડા ઘણા ઈશા, ત્રીજી વાર કીધું ત્યારે થોડા ઘણા હસવાનો પ્રયત્ન થયો અને ચોથી વખત તો એક પણ વ્યક્તિ હસી રહી. આનો અર્થ એ થયો કે કોઈ પણ રમૂજી પ્રસંગ હોય, કોઈ પણ રમૂજી વાર્તા હોય, કોઈ પણ રમૂજી દાખલો હોય તો પણ એકનો એક પ્રસંગ કે દાખલાથી માણસ વધારે વખત હસી પણ શકતો નથી, આનંદ પણ લઈ શકતો નથી. તો મારે તમને કહેવાનું છે કે તમારા દુઃખના જે આ વાતો છે એના જે રોદણા છે એ તમે કદાચ પહેલી વખત તમે વાત કરી હોત સમાજમાં સ્વજનોને, તો તમારા તરફ કોઈને કોઈ લાગણી હોત, તમારા તરફ કંઈક ને કંઈક મદદ કરવાની ભૂમિકા પણ એમને હોત, કંઈક માર્ગદર્શન આપવા પણ તૈયાર હોત, કેટલા જ્ઞાનથી તમને દિશા પણ બતાવવા તૈયાર હોત, પણ તમે એકની એક વાત જેમ મેં હાસ્યનો દાખલો આપ્યો એમ તમે તમારા દુઃખના રોદણા રોયા એટલે તમારા તરફ માણસોને રસ ન રહ્યો. બધાના મનમાં એક જ વાત આવી કે આ તો કાયમ માટે રોદણા જ રોવે છે, રોદણા જ રોવે છે. એટલે તમને કોઈ મદદ કરવા, તમને કોઈ જ્ઞાન આપવા, તમને કોઈ દિશા આપવા અથવા તો તમને સાચા રસ્તા ઉપર લઈ જવા માટેના કોઈ પ્રયાસ કર્યા વગર તમારા રોદણાને હસી કાઢવાનો જ પ્રયત્ન કર્યો. મિત્રો, જિંદગીની અંદર તમારા દુઃખ એ દુઃખ ચોક્કસ છે, તમારી સમસ્યા એ સમસ્યા ચોક્કસ છે. કદાચ એ સમસ્યા કે દુઃખ અન્ય આપણા સ્વજન પાસે એકાદ વખત રજૂ કરો એ સ્વાભાવિક છે, કદાચ એની મદદ એનાથી મળી શકે એ પણ સ્વાભાવિક છે. પણ વારંવાર એકના એક દુઃખના રોદણા તમે જો ચારે બાજુએ રોયે રાખશો તો આ સમાજ તમને ગાંડા ગણશે, તમને મદદ નહીં પડે અને તમને જીવનમાં તમારા તરફથી મોઢું ફેરવી લેશે. જો આ વાત તમને સમજાતી હોય તો તમે તમારા જીવનની અંદર ફરીવાર વાત કરવાનો પ્રકાર બદલાવો. તમારી દુઃખની વાત ન કરો, તમારી સમસ્યાની વાત ન કરો, તમે માત્ર આનંદની વાત કરો, મજાની વાત કરો. અને જો એ પ્રકારે કરશો તો તમને ઘરમાં પણ આનંદ પડશે, તમારા સ્વજનોને પણ તમારા તરફનો રસ રહેશે, તમારા સ્વજનો સાથે તમારા સંબંધો પણ વધશે અને જીવનમાં એક એવું રસનું ઝરણું આવશે કે જેની તમે કોઈ કલ્પના નહીં કરી શકો. મારે સૌ માતા પિતાને કહેવું છે કે તમારા સંતાનને ખાસ કહો કે આપણા દુઃખ, આપણી સમસ્યા, આપણી મુશ્કેલી એની વાત કોઈ એકાદ બે વખત આપણા નજીકના સ્વજનોને કહેવામાં કંઈ વાંધો નથી, પણ વારંવાર એકની એક વાત કહેવાનો પ્રયત્ન કરશો જ નહીં. આજે કથાકાર આપણને એમ કહે છે કે રમૂજી પ્રસંગ હોય તો પણ માણસ હસી શકતો નથી તો દુઃખમાં તો કોણ ભાગ લેવાનું છે. સૌ કોઈ જીવનમાં આગળ વધો એવી શુભેચ્છા.